जो प्रश्न न हो तो एकदम शुद्ध भाव की जोड़ेला मुक्तानंद स्वामी, नित्यानंद स्वामी, निष्कुलानंद स्वामी बधाए वचनामृत में प्रश्न न पूछा अपने वचनामृत जो ग्रंथ मळ्यो न होत भले कदाच मुक्तानंद स्वामी अपना वती प्रश्न पूछा हो प्रश्न पूछा है आध्यात्मिक मार्ग में तो आध्यात्मिक मार्ग में प्रश्न हो देने लगता प्रश्न हो मन ना प्रश्न हो साधन ने लगता प्रश्न हो समझण ने लगता प्रश्न हो नाना मोटा प्रश्न उठता उठता पण ए प्रश्न नु मूल शू है पाछू तपासव पड़े ईस्वीसन 1981 साल में आ बदा नवदीक्षित पार्षदों ने अजूना संतो है विवेकजन स्वामी विश्वस्वरूप स्वामी बदा पर मुझे प्रमुख स्वामी महाराज की कृपा थी आबू में स्वामी बापा जोड़े स्नेह मिलन नो कार्यक्रम 4-5 दिवस मोटे भागे अमदावाद में जो दीक्षित संतो एम परदेश संतो था बापा प्रोग्राम आज रीते गोठवेलो परमजी मोहन साई महाराज पण पधारेला डॉक्टर स्वामी ईश्वरचंद स्वामी विवेक सागर स्वामी आनंद स्वरूप स्वामी आत्मा स्वरूप स्वामी बापा जोड़े सवार थी सांज नाना मोटा प्रोग्राम थता होय एमां रात्रे अमने अंगत मार्गदर्शन मळे अने अंगत प्रोत्साहन मळे त्यागाश्रम में प्रेरणा मळे बापा जोड़े ये प्रीत वधे एवा प्रोग्राम थता એટલે એક દિવસે પ્રશ્ન કરીને પ્રોગ્રામ હતો એમાં અમારા બધા વતી આત્મસ્વરૂપ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી આજે અમે એક પ્રશ્ન પૂછે છે એનો એવો જવાબ આપો કે જિંદગીભર તમને પ્રશ્ન જ ના પૂછવો પડે એટલે બાપા ઇન્સ્ટન્ટ બોલ્યા આજે એમ આત્મસ્વરૂપ સ્વામી પ્રશ્ન પૂરો કરે છે અને બાપા ઇન્સ્ટન્ટ બોલ્યા કે જ્યાં સુધી દેહભાવ રહેશે ત્યાં સુધી પ્રશ્ન રહેશે જ બાપા ઇન્સ્ટન્ટ બોલ્યા હવે તે વખતે તમે ભગતમાં હતા અમારી સાધના કંઈ એવી હતી નહીં પાર્ષદભાઈ માંડે એક વર્ષ હતી તો કાઢે શું સાધકમાં અને તમારા વિવેકજીન સ્વામી ને વિશ્વસ્વરૂપ સ્વામી ને તો જૂના હતા પણ એ પ્રશ્ન પૂછાયો ને એમાં અમને તો પહેલા શરૂઆતમાં ગમ ના પડી પણ પછી સંતો જોડે બધી વાતચીત કરે ત્યારે ખબર પડે કે દેહભાવ રહેશે ત્યાં સુધી પ્રશ્ન રહેશે બાપાએ સીધી 6 મારી છે એટલે હવે દેહભાવ જિંદગીભર ટાળવાનો છે એવું કંઈક આપણે સમજવાનું છે પૂરેપૂરું તો સમજાયું નતું ઈસવીસન 1994 સાલમાં 13-6-94 ના રોજ સ્વામી બાપા ત્યાં ટોરોન્ટોમાં હતા ભોજન રાત્રિ ભોજન લઈને ત્યાં સામે બધા દર્શન કરતા હતા અત્યારે તો ઉંમર અને સ્વાસ્થ્યના પ્રબંધને લીધે એને લક્ષમાં રાખીને બધા નિયમો આવતા હોય છે એટલે બધાને લાભ નથી મળી શકતો પ્રતિ વખતે લાભ મળતો હતો એટલે યુવકો સામે બેઠા હતા એમાં એક સૂર્યકર નામનો યુવક હતો એ બાપાની સમમ ટગર 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 જોયા જ કર્યા અને એટલી એકાગ્રતાથી જોતો હતા નાકમાંથી આમ પાણી પડવા માંડ્યા કોઈ એક વ્યક્તિ સામે આપણે એક ધરી આંખે આંખ નો પલકાર અમારે આગળ જુએ ને તો પછી આંખમાંથી પાણી વહે તે મને આંખમાંથી પાણી વહેવા માંડ્યા પછી એને બાપાને પૂછ્યું કે બાપા આપણામાં ભગવાન દેખાય એવી કોઈ દ્રષ્ટિ ખરી અને હોય તો કેવી રીતે દેખાય એટલે બાપાએ તે વખતે પણ ઇન્સ્ટન્ટ જવાબ આપ્યો કે દેહભાવ દૂર કરે તો દેખાય બાપા કે દેહભાવ દૂર કરે તો દેખાય જો અમે તો બહુ સાધના કરી નથી હજી વર્ષની ટ્રેનિંગ માંડી લીધેલી આ યુવકે સામે જોઈને આમ બાપા સામે આમ એકાગ્રતાથી જોઈને પ્રયત્ન કરતો હતો અને સ્વામિનારાયણ નવગતના પરમહંસોનો વિચાર કરીએ તો મહારાજે જે 112-114 પ્રકરણમાંથી પસાર કર્યા અને પસાર કર્યા પછી મહારાજ પાસે આવ્યા અને મહારાજ રાજી થયા એમાં વચનની મૂર્તિ આત્માનંદ સ્વામી એમના બધા વખાણ કર્યા અને બધા સંતોએ મહારાજને તૈયારી બતાવી કે મહારાજ તમે જે કહો એ કરવા અમે તૈયાર છે કહો તો મટકું ન ભરીએ મીટે
કહો તો અન્નના જમીએ પેટે, પાણી પીવાનું પણ બંધ કરી દઈએ, વાણી પણ બોલીએ નહીં, હિમમાં ઉગાડે અંગે રહીએ, તમે જેમ કહો કેમ ન થાય, બધું જ થાય. અને તે વખતે મહારાજે એ તેમને કહ્યું કે તમે એક એકથી ચડિયા હતા છો અને બધું જ કરી શકો એમ છો, પણ હું જે કહું છે માનો કે આપણે આત્મા નહીં દેહ, માનો ચૈતન્ય રૂપ તમારું. મહારાજે પરમહંસોને પણ આટલી સાધના કર્યા પછી આ દ્રઢતા કરવાનું કહ્યું. તો સત્સંગમાં આવ્યા પછીથી પ્રશ્નો હોય, અને એ પ્રશ્નો મોટે ભાગે આ પ્રસંગો ઉપરથી આપણને લાગે છે એનો જવાબ કે દેહભાવ છે. તો દેહભાવ દૂર કેવી રીતે થાય? તો સ્વામિનારાયણ ભગવાને તો વચનામૃતમાં ઘણી બધી વાત કરી છે, પણ સ્વામિનારાયણ ભગવાન અંતર્ધાન થયા પછીથી એમણે ગુણાતી સંત દ્વારા પ્રગટપણું ચાલુ રાખીને એ જ્ઞાન આપણા જીવનમાં ચરિતાર્થ થાય, એ પોતે સિદ્ધ કરાવી શકે એવું સમયે સમયે આપણને માર્ગદર્શન આપ્યું છે, સમયે સમયે કૃપા કરી છે, સમયે સમયે પ્રેરણા આપી છે, હૂંફ આપી છે, બળ આપ્યું છે. પ્રભુશ્રી મહારાજ અંતર્ધાન થયા અને એમણે બહુ મોટી કૃપા કરી હોય તો આપણને મહંતશ્રી મહારાજની ભેટ આપી, અને મહંતશ્રી મહારાજજી ગાદી ઉપર આવે અને એમણે પણ એકદમ કાર્ય શરૂ કર્યું, કારણ કે પ્રમુખશ્રી મહારાજ એમના ઉપર બહુ મોટા સત્સંગ સમાજની જવાબદારી સોંપી. એટલે મહંતશ્રી મહારાજે આપણા ઉપર કૃપા કરીને સત્સંગ દીક્ષા નામનો ગ્રંથ આપ્યો, અને એમાં બહુ સ્પષ્ટ રીતે આજ્ઞાની ઉપાસનાની પદ્ધતિ વર્ણવી છે. પણ એમાં 22-26 શ્લોકમાં બહુ સ્પષ્ટપણે બતાવ્યું છે કે અક્ષર બ્રહ્મ ગુરુ વિના બ્રહ્મભાવ સિદ્ધ ન થાય, એટલે કે બ્રહ્મસ્થિતિ પ્રાપ્ત ન કરી શકાય, ભગવાનનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય ન થઈ શકે, પરમાનંદની પ્રાપ્તિ ન થઈ શકે, ત્રિવિધ તાપનો નાશ ન થઈ શકે. એટલે બ્રહ્મ સ્વરૂપ ગુરુની એટલી બધી અનિવાર્યતા બતાવી, અને 26 શ્લોકમાં તો એટલું બધું કીધું કે સર્વાર્થની સિદ્ધિ કરે અને પરમાત્માની અનુભૂતિ કરાવે એવા અક્ષર બ્રહ્મ ગુરુનો સદાય આશરો કરવો, પ્રીતિ કરવી. અને 108 શ્લોકમાં તો એ અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુરુ જોડે પ્રીતિ કરવાની સ્પષ્ટ વાત કરી, દ્રઢ પ્રીતિ. અને સ્વામી બાપાને પૂછવામાં આવેલું કે તમને કયો શ્લોક ગમે છે, આમ તો 7 શ્લોક પણ કહેલો અને આમ 108 શ્લોક કે બ્રહ્મ સ્વરૂપ ગુરુને વિશે દ્રઢ પ્રીતિ, જે વડતાલના 11 વચનામૃતમાં કહ્યું છે કે સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે, ભગવાનના મહિમા જાણ્યાનું પણ એ સાધન છે અને પરમાત્માના સાક્ષાત્કારનું પણ એ સાધન છે. તો દેહભાવ દૂર કરવો હોય, પ્રસ્તોટનારે આપણા જીવનમાં દેહભાવ દૂર કરવો હોય, ત્રિવિધ તાપનો નાશ કરવો હોય, બ્રહ્મભાવ પ્રાપ્ત કરવો હોય, દેહ છતાં બ્રહ્મની સ્થિતિ પ્રાપ્ત કરવી હોય, ભગવાનનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કરવો હોય, તો પણ બધી જ જગ્યાએ અક્ષરબ્રહ્મ સ્વરૂપ ગુરુની આવશ્યકતા અનિવાર્યતા બતાવી. એ આપણી સાધનામાં પ્રાણવાયુ સમાન છે. હવે આપણે વિચારીએ કે પ્રમુખશાહી મહારાજે તો આપણને મહંતશાહી મહારાજની ભેટ આપી અને મહંતશાહી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથની ભેટ આપી, પણ હમણાં જ પ્રમુખશાહી મહારાજને 5 પૂરા થયા અંતર્ધાન થયા, આ 5મી પુણ્યતિથિથી 4 પૂરા થઈને 5મું વર્ષ થયું, તો સત્સંગ દીક્ષા ગ્રંથ સાથે સાથે મહંતશાહી મહારાજે સત્સંગ સમાજને અવારનવાર પત્રો પણ લખ્યા છે સંબોધીને, અને એ પત્રોમાં ઘણી બધી સાધનાની અને ખાસ કરીને મહંતશાહી મહારાજ વર્ષોથી જે સત્સંગ શિબિરમાં જે વાત કરતા હોય છે, અત્યારે તો અવારનવાર કથામાં વાત કરતા હોય છે, એ આંતરિક સાધનાની વાત કરી છે અને એના ઉપર ખૂબ ભાર આપ્યો છે. તો મહંતશાહી મહારાજે તારીખ 10/5/2020 રોજ નેનપુરમાં રવિવારના રોજ એમણે એક કાગળ લખેલો, અત્યારે ઘણા બધાના મોબાઈલમાં વાયરલ થયેલો છે,
અને ઘણા બધા વાંચે છે, એનાથી બધાને મજા પણ આવે છે. તો મહંતસાઈ મહારાજે પહેલા 5 પાનામાં ટાઇટલ આપ્યું છે, મહારાજ સ્વામી એ જ પ્રાપ્તિ. એ પ્રાપ્તિ ઉપર મહંતસાઈ મહારાજે 4 પાના સુધી બધી વાત કરી છે. પ્રાપ્તિ ઉપર વાત કરી છે, મોક્ષની વાત કરી છે, અને એ આપણને પ્રાપ્તિ મનુષ્ય રૂપે એવા ગુણાતી સંત દ્વારા થઈ છે અને લાઈન ચાલુ છે, બધી વાત કરી છે. અને પછી મહંતસાઈ મહારાજે આપણને ટકોર કરે છે, એવું અહીંયા વાંચન કરું છું. આ પત્ર વાંચતા તો 4-5 મિનિટ થાય, તે વાંચીને બાજુમાં મૂકી દેવાનું નથી. આટલી જબરદસ્ત પ્રાપ્તિ થઈ તે ઊંડો ઊંડો વિચાર માંગી લે છે, એક એક મુદ્દો ઘણો ઘણો વિચાર માંગી લે છે. મહારાજ તો મળ્યા પછી શું? તે કલ્યાણનો માર્ગ બંધ? મહારાજે પોતા જેવા જ મોક્ષ કરે એવા મૂકી ગયા છે અને અખંડ મોક્ષનો માર્ગ ચાલુ રાખ્યો છે. મહારાજ આપે એ જ મોક્ષ. કલ્યાણ ઘણા પ્રકારના છે, પણ અહીંયા મહંતસાઈ મહારાજ બહુ સ્પષ્ટ કહે છે, મહારાજ પોતે આપે ને એ જ મોક્ષ. ગુણાતીત સંત આપે એમાં પણ જરાય ફેર નહીં. ગઢડા પ્રથમ 54 અને ગઢડા મધ્ય 22 એમ ઉલ્લેખ કરે છે. એટલે લાઈન ચાલુ જ રહી. આપણે તો મોક્ષનું કામ છે, મોક્ષ સીધો જ મહારાજ સાથે સંબંધ ધરાવે છે. હવે આટલે સુધી વાત કર્યા પછીથી મહંતસાઈ મહારાજ કહે છે કે વાતો તો ઘણી જ થાય છે, ઘણી છે, પણ તે બહુ કઠણ છે, તો કરવું શું? આટલે સુધી વાત કર્યા પછી મહંતસાઈ મહારાજ ઉલ્લેખ કરે છે કે વાતો તો ઘણી છે અને ઘણી થાય છે, પણ બહુ કઠણ છે, તો કરવું શું? તો શ્રીજી મહારાજે સત્પુરુષ બતાવે છે, તેમાં જ બધું આવી ગયું. તેમાં સહેલામાં સહેલું કહેલું છે કે સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે, અને સત્પુરુષનો મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે, અને પરમેશ્વરનું સાક્ષાત દર્શન થવાનું પણ એ જ સાધન છે. વડતાલ 11 આ વટનાવ્રતનો મહંતસાઈ મહારાજ ઉલ્લેખ કરે છે. હવે આપણે જે આ વાત ઉપર નિરૂપણ કરીએ છીએ એ વાતના સંદર્ભમાં મહંતસાઈ મહારાજ આગળ કહે છે, આપણે જેટલું થાય તેટલું કરાય, થોડું તો થોડું, વધુ તો વધુ, ગમે તેવો હોય પણ ગાડું ગબડે ખરું. એટલે મહારાજ પાસે પહોંચાય તો ખરું, વેગવંત થાય તો આજે ને આજે જ મહારાજનું સાક્ષાત દર્શન થાય. આપણે કેટલા ફાવી ગયા છીએ. મહારાજનો પ્રસંગ ગમે તે રીતે થાય, પણ મોક્ષમાં જ પરિણામે સીધા જ મહારાજનો સંબંધ. એમ કહી મહંતસાઈ મહારાજ લખે છે કે હરે હરે. પછી મહંતસાઈ મહારાજ લખે છે, વળી ગુણાધીતાનંદ સ્વામીએ કહ્યું છે, તેમને તો હદ વાળી દીધી છે. સ્વામી કહે છે, ત્યાગ વૈરાગ નિયમ ને ધર્મની કેટલીક વાત કરીને બોલ્યા છે. ત્યાગ વૈરાગ્યને શું કરવા છે? ગમે એવો જીવ હશે, પણ ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગ છે, એ જ સત્સંગી છે, ને તે વિના ગમે તેટલી ભક્તિ કરે તો પણ શું, ને કૃપાએ કરીને અખંડ મૂર્તિ દેખે તો પણ શું. માટે ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગ છે. તે સત્સંગ તો રાત્રિ પ્રણય સુધી કરશું ત્યારે થશે, પછી તેને દેશકાળ નહીં લાગે એવો સત્સંગ કરવો છે. આ વાતમાં એટલું જ આવ્યું કે આત્મબુદ્ધિ એ સત્સંગ છે. હરિભક્તો સંતોમાં આત્મબુદ્ધિ એ સત્સંગ. આ તો સહેલું પડે, કારણ કે બધામાં હેતનું અંગ છે, તે એક દિવસે ન થાય. પણ આમાં અવકાશ કરો, દિવસે દિવસે સંતો હરિભક્તોમાં આત્મબુદ્ધિ જ કરતા રહેવું. ક્યાં સુધી? તો રાત્રિ પ્રલય સુધી કરવાની વાત કરી. તે તો બહુ કહેવાય, પણ ટૂંકમાં આપણે આમાં ફાવી જઈશું. આજે પણ ઘણા ઘણાને આત્મબુદ્ધિ છે સંતો હરિભક્તોમાં, ઘણી મોટી વાત કહેવાય. અને ગુણાધીતાનંદ સ્વામી કહે છે એ જ સત્સંગ છે. તો આ 12 પાનાનો કાગળ છે, એમાં પરમ પૂજ્ય મહંતસાઈ મહારાજ આ વિશેષ કરીને આ ભગવાન ને ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એના ઉપર વાત કરે છે. પણ પુરુષોત્તમ બુલ્યા પ્રીતિમાં પણ ભગવાનને ભગવાનના સંતમાં હરિભક્તમાં પ્રીતિ રાખવી એના ઉપર મહારાજ દ્વારા જે આધારાનંદ સ્વામીએ જણાવ્યું છે. તો
અલૈયા ખાચરના દરબારમાં શ્રીજી મહારાજ વિરાજમાન હતા અને તે વખતે સંતો ભક્તોને વાત કરતા કહે છે. મહારાજ કહે છે કે દશરથ રાજા હતા, રામ એમના પુત્ર હતા, પણ પુત્ર કરતા સ્ત્રીમાં સ્નેહ વધારે થઈ ગયો. તો વગર અપરાધે એમને વનવાસ આપ્યો. લગાર પણ દયા ના આવી, મહારાજના શબ્દો છે, લગાર પણ દયા ના આવી, રાજ્યના અધિકારી પુત્રને વનવાસ ન હોય. મહારાજ કે રાજ્યના અધિકારી પુત્રને વનવાસ ન હોય, પણ નારીના સ્નેહમાં અંધ થઈ ગયા. ભગવાન પુત્ર રૂપે થાય તે માટે વાયુ ભક્ષણ કરીને યુગો સુધી તપ કર્યું હતું, પણ સ્ત્રીના સ્નેહમાં અંધ થયા અને પુત્રને વનવાસ આપ્યો. મહારાજે આ વાત કરી કે દશરથ રાજાએ રામ ભગવાનના પુત્ર હતા અને ભગવાન પુત્ર રૂપે પ્રાપ્ત થયા એના માટે યુગો સુધી તપ કર્યું હતું વાયુ ભક્ષણ કરીને, પણ અંધ થઈ ગયા. તો હેત પ્રીત પુત્ર જે ભગવાન થયા છે એમનામાં કરવાની હતી, પણ સ્ત્રીમાં થયા. અહીંયા ગુણાતીતાનંદ સ્વામી આપણને બતાવે છે કે ભગવાનને ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગ છે. આત્મબુદ્ધિ આપણને હેતપ્રીત દેહ અને દેહના સંબંધીમાં થાય, પણ મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો વારંવાર આપણે વિચારીએ અને પ્રગટ સત્પુરુષના શબ્દો વિચારીએ, અને હમણાં 3 દિવસ પહેલા અહીંયા જ આપણી સભામાં લાભ લેતા એક હરિભક્તને નિયમિત લાભ લે છે વર્ષોથી, મેં પૂછેલું બધું, તમે આ કથામાં અહીં આવો છો વર્ષોથી તો તમને શું લાભ થયો એવું કંઈ તમે કહી શકો ખરા? તો કે રોજની કથાનો એટલો બધો લાભ છે મને કે મારા બધા જ પ્રશ્નો સોલ્વ થાય છે. પછી એમના 2-3 પ્રશ્નો પણ એમણે મને કહ્યા, પણ મને કે આ કથા વાર્તા તો મને કે મારું જીવન છે ને કાયમ કથા વાર્તા એ સાંભળે છે ને મનન કરે છે, કે જ્યારે જ્યારે કંઈક પ્રશ્ન આવે તો મને કથા વાર્તામાંથી ઘણું બધું પ્રેરણા મળે છે. તો આપણે પણ જ્યારે જ્યારે આ શબ્દોનો વિચાર કરીએ, મહારાજ સ્વામીના શબ્દોનો, અને એ વિચાર કરીને એ લાઈન ઉપર આપણે ચાલીએ તો આપણને ઓટોમેટિક એ માર્ગે ચાલવાની પ્રેરણા તો મળે. ભલે આપણે જગતથી આવૃત છીએ, સવારથી સાંજ સુધી વ્યવહાર કરીએ છીએ, અને વ્યવહારમાં અત્યારે તો કોરોના 1.5 વર્ષ વ્યવહાર આમ ઠપ થઈ ગયેલો, હવે પાછા આપણે કોરોના થોડો ઠપ થયો એટલે આપણે પછી વ્યવહારમાં મંડ્યા છીએ, પણ સવારે અહીંયા આવો છો તમે બધા, તો આ સંત સમાગમ નોળવેલ સમાન છે, કથા વાર્તા નોળવેલ સમાન છે. જેટલો જગતનો રંગ લાગ્યો એ ઉતરી જાય, ભગવાનને સંતમાં પાછું હેત કરવાનું છે કે તમને અને અમને બધાને જાગૃત રાખે. હવે આપણે આત્મબુદ્ધિ કરવાની છે, તો આત્મબુદ્ધિના લક્ષણ શું? મધ્યના 54માં વટનામૃતમાં તો મહારાજે જે વાત કરી છે કે મોટી ઉંમરે રાજા અને દીકરો થાય, વાંઝ્યો હોય ને દીકરો થાય, અને પછી એ ગમે તેવો કુલક્ષણવાળો એ ગામમાં નીતિ કરી આવે, રાજાની મૂછો પણ તાળે તો પણ એનો અભાવ ના આવે, એવો ભગવાનને ભગવાનના સંતમાં અભાવ ના હોવો જોઈએ, તો આત્મબુદ્ધિ કહેવાય. પણ ગુણાતી સત્પુરુષ પણ આપણને આત્મબુદ્ધિ શું એ પ્રસંગે બતાવે છે. 1996 સાલમાં પ્રમુખ સ્વામી મહારાજને સાકરીમાં નાણમુનિ સ્વામીએ સંતોથી પ્રશ્ન પૂછેલો કે સ્વામી આત્મબુદ્ધિના લક્ષણ શું, આત્મબુદ્ધિ કોને કહેવાય સત્પુરુષમાં? તો સ્વામી બાપા બહુ સરસ વાત કરે છે, જે કહે એમ જ થાય. સત્પુરુષ એ કે એમ જ થાય, મનનું ધાર્યું ન રહ્યું, દેહભાવ ન રહ્યો, એટલે ઓટોમેટિક આત્મબુદ્ધિ. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે સત્પુરુષ જે કહે એમ જ થાય, મનનું ધાર્યું તો પછી ન રહે, પછી મનનું ધાર્યું ન રહે, મનનું ધાર્યું ન રહે તો દેહભાવ ન રહે. ગમે તેવી વાત ઝીલી લે, પ્રમુખ સ્વામી મહારાજ કહે ગમે તેવી વાત ઝીલી લે, ગમે તેવી આજ્ઞા કરે દુઃખ જ ના થાય. પછી આપણા સ્વભાવ ઉપર વાત કરે, આપણી કુટેવ ઉપર વાત કરે, પણ ખટકો રાખીને એની પાછળ જ વર્તાય,
સંશય ન થાય. સત્પુરુષ આપણને જે વાત કરે એમાં સંશય ન થાય, આ થશે કે નહીં એવો વિચાર જ ના આવે. એટલે બાપા જવાબ આપતા હતા ને એમાં બે ત્રણ વાર આમ બોલ્યા કે એમની કોઈ વાતમાં સંશય ન થાય, અને બીજું આ થશે કે નહીં થાય એવો વિચાર જ ના આવે. એ કહે એ જ જ્ઞાન, એ કહે એ જ સુખ, એ કહે એ જ લાભ. ઘણી વાર આપણને એવું લાગતું હોય કે બાપાનો આવી રીતે લાભ લઈ લઈએ, આવી રીતે સત્સંગના પુસ્તકો વાંચીને જ્ઞાન મેળવી લઈએ, આવી રીતે પ્રગટ સત્પુરુષનું સુખ મેળવી લઈએ. પણ બાપા કહે છે કે એ કહે એ જ જ્ઞાન, એ કહે એ જ સુખ, એ કહે એ જ લાભ. પણ કે એમાં સ્વભાવ અને બુદ્ધિ આડા આવે. બાપા કે એમાં સ્વભાવ અને બુદ્ધિ આડા આવે. પણ સાચો ભક્ત હોય એને સ્વભાવ અને બુદ્ધિ આડા ના આવે. પછી બાપાએ પ્રસંગનો ઉલ્લેખ કર્યો કે ભગતજી મહારાજે કહ્યું કે જાઓ ડુંગરો બોલાવી લાવો, તો કોઈ બીજો વિચાર જ નહીં. સત્યગામ જાબાલીનો પણ પ્રસંગ વર્ણવ્યો કે ભાઈ 400 ગાય નથી, 1000 ગાય થાય પાછા. હવે તે જમાનાનો તો એવું કંઈ પ્રગટ સત્પુરુષ જેવું હતું નહીં, પણ ગુરુએ જે આજ્ઞા કરી એમાં કરવાનું. 400 ગાયમાંથી 1000 ગાય થઈ અને બ્રહ્મજ્ઞાન થઈ ગયું. પછી પ્રમુખ સ્વામી મહારાજે ઉલ્લેખ કરતા કહ્યું કે જો આ મહન સ્વામી મહારાજ, ડોક્ટર સ્વામી, ત્યાગ વલ્લભ સ્વામી, કોઠારી સ્વામી, શ્રીહરિ સ્વામી બધા બેઠા હતા સામે, એક યોગી બાપાની નજરમાં આવ્યા અને એમના સમાગમમાં આવ્યા, તો યોગી બાપાએ કેવી સેવા બતાવી? વાસણ ઉટકવાની સેવા બતાવી. પછી કે વાસીલું એટલે ગોંડામાં જાય તો ઉકળો સાફ કરાવતા. પછી ઘઉંમાંથી કાકરા વીણવાની સેવા કરાવી, નાનામાં નાની સેવા કરાવી. પણ એમને કોઈ દિવસ પ્રશ્ન થયો બાપા કે? અને પછી બાપા કે એમની કોઈ ક્રિયામાં, આજ્ઞામાં કે વાતમાં સંશય ન થાય, જે એ કરવામાં તત્પર થઈ જાય. પછી બાપા કહે છે તો સ્વભાવ ટળી જાય, દોષ ટળી જાય, અજ્ઞાન ટળી જાય. અને છેલ્લે બાપા કહે છે એમની આજ્ઞાથી એક માળા ફેરવીએ, પછી એક ઉપવાસ કરીએ, એક માળા ફેરવીએ કે એક ઉપવાસ કરીએ કે એકને સત્સંગ કરાવીએ, તો પણ અનંત ગણું ફળ મળે. બાપા કે અનંત ગણું ફળ મળે. દે પોતાનું સ્વરૂપ મનાયું છે તેમ સત્પુરુષ આપણું સ્વરૂપ મનાય. આત્મબુદ્ધિ એટલે અહીંયા એ કીધું કે જેમ દેહ પોતાનું સ્વરૂપ મનાયું છે તેમ સત્પુરુષ આપણું સ્વરૂપ મનાય, તો એ ખરી આત્મબુદ્ધિ. એટલે આ પ્રસંગ ઉપરથી આપણને લાગે છે અને આ ઉપદેશ ઉપરથી આપણને લાગે છે કે ટોટલ ભગવાન અને સંતને સમર્પિત થઈ જવાનું અને જે કે એમ કરવાનું. યોગીજી મહારાજ ન તો શેરી સ્વામી અને બીજા જૂના સંતોએ બહુ લાભ લીધો છે, એમાં પણ આત્મબુદ્ધિની ઘણી બધી વાત કરી છે યોગીજી મહારાજે. તો યોગીજી મહારાજ આત્મબુદ્ધિમાં કહેતા મહંતસાઈ મહારાજે એક કથા વાર્તામાં જણાવ્યું હતું, યોગી વાણી વાંચતા વાંચતા નિરૂપણ મહંતસાઈ મહારાજે કરેલું. એમાં યોગીજી મહારાજ કહે છે કે ભગવાનના ભક્તને દુઃખે દુખ્યા થવું એ આત્મબુદ્ધિનું લક્ષણ. ભગવાનના ભક્તના દુઃખે દુખ્યા થવું એ આત્મબુદ્ધિનું લક્ષણ. આપણે જ્યારે આ કોરોનાનો કાળ આવ્યો તો આપણે જાણીએ છીએ કે આપણી પાસે એક જ આધાર ને એક જ આશરો હતો, મહંતસાઈ મહારાજ અને સમગ્ર સત્સંગ સમાજ. બાપાએ પણ પોતે પણ એકવાર સ્તુતિ પ્રિય સ્વામીને પૂછેલું કે બાપાનું શેડ્યુલ નેનપુરમાં કેવું રહે છે, સમય કેટલો બચે છે બાપાનો અને આ કોરોના માટે કેટલો જાય છે. તો સ્તુતિ પ્રિય સ્વામી કીધેલું કે 24 કલાકમાંથી 90% ટાઈમ કોરોનાના પ્રશ્નો હલ કરવામાં જાય છે. અને સંતો પણ એના સાક્ષી છે કે અમુક લેવલના દર્દીઓ હોય એટલે ડોક્ટરો પણ ફોન કરતા હોય, બધા સત્સંગીઓ ફોન કરતા હોય, સંતો પણ ભલામણ કરતા હોય, આત્મસ્વરૂપ સ્વામી, સ્તુતિ પ્રિય સ્વામી. પણ અહીંયા જે આ લક્ષણ બતાવ્યું કે ભગવાનના ભક્તના દુઃખે દુખ્યા થવું, તો મહંતસાઈ મહારાજ દુઃખી પણ થાય છે અને એમાં દુઃખમાંથી મુક્ત કરવા માટે એના આશીર્વાદ પણ આપે છે. આપણે જોયું કોરોના કાળ દરમિયાન, અત્યારે પણ જોઈએ છે, નાની મોટી જે કોઈ મુશ્કેલી આવે હરિભક્તો તરત જ મહંતસાઈ મહારાજને પત્ર લખી નાખે, વોટ્સઅપ કરી નાખે, ઇમેલ કરી નાખે. પણ 24 કલાક કાર્યરત અને મહંતસાઈ મહારાજ પોતે બોલેલા અટલાદરામાં
કે પ્રભુ સ્વામી મહારાજના જીવનમાંથી એક વાત હું શીખ્યો છું કે આપણે હરિભક્તોને રાજી કરી દેવા. તો આવા કોરોનાના કઠણ કાળ દરમિયાન પણ બાપાએ એકલાએ પોતે મહેનત નથી કરી, એમણે આખા સત્સંગ સમાજને સાથમાં લીધો. સંતો ભક્તો બધી જગ્યાએ જે જે કેન્દ્રોમાં આપણે સાંભળીએ તે બધા સંતો ભક્તો મંડેલા જોઈએ, અને એક એક જે જે કોરોનાથી ગ્રસ્ત હોય એને મદદ કરવા પહોંચી જાય, એને હૂંફ આપે, પ્રેરણા આપે, દવા જોઈતી હોય, અનાજ જોઈતું હોય, કંઈક સ્થૂળ હાજરી જોઈતી હોય, હોસ્પિટલ પહોંચાડવા હોય. હવે અમદાવાદ મંદિરમાં તો હોસ્પિટલમાં સંતોય દાખલ થયેલા, હરિભક્તો દાખલ થયેલા, સિવિલ હોસ્પિટલમાં કેટલા બધા દાખલ થયેલા. તો સંતો એટલા બધા કાર્યરત, અમારા ભંડારી સ્વામીને, કોઠારી સ્વામીને, નિર્દેશક સંતો પુષ્કળ કાર્યરત. તો ભક્તોના દુઃખે દુઃખી થવું એ આત્મબુદ્ધિનું લક્ષણ છે, આ યોગીજી મારા કહે છે. પછી યોગીજી મારા કહે છે કે ભગવાનના ભક્તને દુઃખ આવી પડે ત્યારે આપણે જાતનો ભોગ આપવો પડે. જાતનો ભોગ, ઘણી વાર આપણે શું કે ભાઈ આ સંભાળનાર સંભાળશે, પણ જાતનો ભોગ આપવો પડે. એવા ઘણા ભક્તો હોય કે ભાઈ આપણે કેટલો ભોગ આપવો એ પ્રશ્ન કે શંકા રહે, પણ મનમાં તો રાખો. પછી મહંત સ્વામી મહારાજ એના ઉપર નિરૂપણ કરતા હોય છે કે બિચારા દુઃખી છે, પ્રાર્થનાને ધૂત તો થઈ શકે કે ન થઈ શકે? મહંત સ્વામી મહારાજ કે પ્રાર્થનાને ધૂત થઈ શકે કે ના થઈ શકે? પછી કે સ્વામિનારાયણનું, પછી યોગીજી મહારાજ નિરૂપણમાં કહે છે કે સ્વામિનારાયણનું નામ લે એ બધા જ ભગવાનના ભક્ત. એમને અર્થે તને મને ધને ભોગ આપવો, એવા ભક્તની સેવા બની જઈએ, એવા ભક્તની સેવા કરીએ તો ભગવાન આપણને નિરંતર સંભાળે. હવે જેણે જેણે સેવા કરી હશે એમાં આત્મબુદ્ધિનું લક્ષણ આપણને દેખાય. પણ યોગી બાપા કહે છે કે એવા ભક્તને બની, એમને એવા ભક્તની સેવા બની આવે ને એ કરે તો ભગવાન આપણને નિરંતર સંભાળે, પછી ભગવાન કોઈ દિવસ આપણને ભૂલે નહીં. તો પછી બાપા, મેડિકલ સ્ટાફ કે સંતો ભક્તોએ જેણે જેણે સેવા કરી હશે ભગવાનના ભક્તોની, એ આત્મબુદ્ધિનું લક્ષણ છે. યોગી બાપાના વચન પ્રમાણે કે ભગવાન કોઈ દિવસ ભૂલે નહીં, ભગવાન કાયમ સંભાળે, તો આત્મબુદ્ધિનું લક્ષણ છે. તે ગુણાતીતાનંદ સ્વામીએ આ વાતમાં કહ્યું છે, ત્યાગ વૈરાગ્યને શું કરવા છે, ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગ છે. એનો અર્થ એવો નથી કે ત્યાગ બુદ્ધિને ગૌણ કર્યા છે. તો અહીંયા યોગીજી મહારાજ નિરૂપણમાં છે એવું કહે છે કે નિયમ ધર્મ પાળવા એમ નથી, ત્યાગ વૈરાગ્ય ઓછા કરવા એમ નથી, કે એને ગૌણ કરવા એમ નથી. પણ યોગી મહારાજ કહે છે કે આત્મબુદ્ધિ એ એકળો છે, આત્મબુદ્ધિ એ એકળો છે, એ સ્વામીનો સિદ્ધાંત છે. યોગી બાપા કહે છે કે સ્વામીનો સિદ્ધાંત છે. પછી યોગી બાપા કહે છે કે જેને ભગવાનને ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ હોય એને ભગવાનને ભગવાનના ભક્તનો કોઈ રીતે અવગુણ ન આવે અને ન લે, એ આત્મબુદ્ધિનું લક્ષણ છે. મહંસાઈ મહારાજ જ્યારથી ગાદી ઉપર આવ્યા ત્યારથી અભાવ અવગુણ ઉપર ચોકડી મારે છે. જ્યાં જ્યાં પ્રશ્નો પૂછાતા હોય તો અભાવ અવગુણની વાત કરે તો તરત રિએક્શન સાથે બતાવવાનું હોય તો આમ બે સાઈડ આમ ક્રોસ મારીને બતાવે, મોટી ચોકડી બતાવે. મહંસાઈ મહારાજ અમદાવાદમાં હતા, 17મી સાલમાં ધામમાં ગયા પ્રમુખસાઈ મહારાજ, અને પછી શ્રદ્ધાંજલિ સભામાં આવેલા. પછી જયારે અહીંયા આવ્યા ને અહીંયા રોકાયા હતા તો એક દિવસ રાત્રિ ભોજન મહંસાઈ મહારાજે કર્યું, અને કર્યા પછીથી સોફા ઉપર એમના આસન ઉપરથી ઉભા થતા હતા, અને સહજ ભાવે એકદમ બોલી ગયા મહંસાઈ મહારાજ કે કોઈનો અવગુણ ન લે તો કેવી મજા આવે. પપ્પા આમ સહેજે બોલ્યા, સામે સંતો આમ હજી ઉભા બેઠા હતા ને મહંસાઈ મહારાજ આમ ઉભા થતા હતા કે કોઈનો અવગુણ ન લે તો કેવી મજા આવે, અને સહજ ભાવે પોતે જ બોલી ગયા અક્ષરધામ. બાપા શું બોલ્યા? અક્ષરધામ. એવી રીતે બાપા મુંબઈમાં હતા, 2017ની સાલમાં 11મા મહિનામાં બાપા મુંબઈમાં હતા, અને 11 સાધકો ત્યાં સેવાનો લાભ લેવા આવેલા, પછી વિદાય લેતા હતા અને બાપાની સમક્ષ બેઠા હતા, અને પછી વિદાય લેતા હતા એટલે એક પછી એક પગે લાગવાયા, પછી બાપાને સમક્ષ બેઠા એટલે કે વિદાયના વચન બાપા કહી કે બાપા કહે તમે બધા સારંગપુર જાઓ છો ને તો એક નિયમ લો
કે રોજ એક જણનો ગુણ લેવો એવો નિયમ લો. એટલે બધાએ એ નિયમ લીધો. એટલે કોઠારી બાપાના જે સેવક છે આનંદ ભૂષણ સ્વામી, એમણે બાપાને કહ્યું કે હમને નિયમ. તો બાપાએ કીધું કે બધા માટે એક જ નિયમ છે, મત પણ એક છે અને નિયમ પણ એક જ છે, એ બધાનો રોજ એકનો ગુણ લેવો. તો આ પ્રસંગ ઉપરથી પણ ખ્યાલ આવે છે કે આત્મબુદ્ધિ એટલે શું. તો પહેલો વ્યાખ્યામાં એવું કીધું કે ભગવાનના ભક્તના દુઃખે દુઃખી થવું એ આત્મબુદ્ધિ. બીજું કહ્યું કે ભગવાનને ભગવાનના ભક્તનો કોઈ રીતે અવગુણ ન લે એ આત્મબુદ્ધિ. યોગીજી મહારાજ બીજા વચનમાં કહે છે કે જો આત્મબુદ્ધિ રાખે તો દોષ માત્રની નિવૃત્તિ થઈ જાય, આપણા લાભમાં છે, સુખ આવે, ક્યારેય દેશકાળ ન લાગે, છેલ્લો જન્મ થઈ ગયો, કેવું સમજવું જાણવું એને કાંઈ રહેતું નથી. સત્સંગમાં આપણે વર્ષોથી આવતા હોઈએ, યોગી બાપા કહે છે કે જો આત્મબુદ્ધિ હોય તો કેવું સમજવું જાણવું એ કાંઈ રહેતું નથી. અને પછી યોગી બાપા કે હમણાં જે બ્રહ્મોની સ્વામીએ વાત કરી કે બે દિવસ પહેલા કથામાં ખોરાસાના રાજાભાઈ, તો કે ખોરાસાના રાજાભાઈ જેવી ભગવાન અને સંતમાં આત્મબુદ્ધિ હોવી જોઈએ. યોગી બાપાએ પ્રમાણ કર્યું ખોરાસાના રાજાભાઈ. તો આ આત્મબુદ્ધિ થવા કરીએ ભગવાનને ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગ છે. એ તો ગુણાતીતાનંદ સ્વામી કહે છે, પણ યોગીજી મહારાજ પણ આ માર્ગે આપણને પ્રેરણા આપે છે. હવે આપણે જોઈએ કે આત્મબુદ્ધિ કરવા આપણે પ્રયત્ન તો કરતા હોઈએ, પણ એમાં આપણી બુદ્ધિ આડી આવે, આપણા સ્વભાવવાળા આવે. સત્સંગમાં વર્ષોથી ખાટા મીઠા અનુભવ થયા હોય એના અનુભવે આપણે કંઈક અનુમાન કરી દેસીએ, કાં તો એવા નિર્ણય કરી દેતા હોઈએ, પણ ભગવાન અને સંત એ પ્રસંગે પ્રસંગે આપણને સમજણ આપે છે, એવા પ્રસંગ ઊભા કરે છે, પોતાના વર્તન દ્વારા જણાવે છે, અને ઘણીવાર ટકોર કરીને પણ એ બતાવે છે કે ભગવાન અને ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ આપણે દ્રઢ કરવાની છે અને એના માટેના પ્રયત્ન પણ ચાલુ રાખવાના છે. બાપાના વર્ષો સુધી ડ્રાઇવિંગની સેવા કરનાર એવા ઇન્દ્રવદનભાઈ 1985 સાલમાં આપણે જાણીએ છીએ કે અક્ષરધામ ગુણાતીતાનંદ સ્વામી દ્વિ શતાબ્દી મહોત્સવ અમદાવાદમાં ઉજવાતો હતો. 30/10/85 રોજ સ્વામી બાપા આપણા એક યુવક આપણા ડોક્ટર અમદાવાદના ડોક્ટર નવરંગપુરા રહેતા ડોક્ટર ભરતભાઈ પરમાર, એમનો હરિનર્સિંગ હોમ છે ત્યાં આપણા એક સત્સંગી યુવક ઇન્જર્ડ થયેલા સમયા દરમિયાન, એની ખબર કાઢવા માટે બાપા ગયા. અને સ્વામી બાપા હરિનર્સિંગ હોમમાંથી પછી પાછા ફરતા હતા. અને તે વખતે ઇન્દ્રવદનને બાપા જોડે બોલવાની છૂટ, એટલે ઇન્દ્રવદને બાપાને કહ્યું કે ડોંગરે મહારાજે કહ્યું હતું કે જેને મા બાપમાં હેત નહીં થાય તો એને ભગવાનમાં પણ હેત નહીં થાય. આવો ઉલ્લેખ ઇન્દ્રવદને કર્યો. એમ કહી પછી ઇન્દ્રવદને કહ્યું કે એટલા માટે મારે તો ભગવાનમાં હેત થવાનું જ નથી. એટલે ઇન્દ્રવદને પોતાનો પૂર્વાસ એવો હિસ્ટ્રી હશે કે તો ઘર છોડી નીકળી ગયા હતા અને અલગારી હતા, અને કંઈક સાચા ગુરુ મળે એની શોધમાં એ ઘરેથી નીકળી પડેલા, અને એવું કંઈ કુટુંબમાં એમને હેત પણ નહોતું. એટલે એ પ્રસંગનો એ ડોંગરે મહારાજના કોટેશનનો ઉલ્લેખ કરીને કે મને પણ ભગવાનમાં હેત થવાનું જ નથી. અને તે વખતે સામે એકદમ ભાવમાં આવીને બોલ્યા કે હવે તો તારે તો મા બાપ કહો, ગુરુ કહો કે સ્વજન કહો, એ આ મળ્યા એ જ છે, એ યોગી બાપા જ છે, માટે એમાં આત્મબુદ્ધિ કરવી. બાપાએ શું કીધું? એમાં આત્મબુદ્ધિ કરવી. તો પોતાની સેવા કરતા ઇન્દ્રવદનને પણ આવો પ્રસંગ સમજણ દ્વારા આત્મબુદ્ધિ કરવાનું કહે છે. બેંગ્લોર 27/12/89 રોજ પ્રમુખ સ્વામી મહારાજ બેંગ્લોર હતા, અને તે વખતે બાપાની ગાડીમાં રમેશભાઈ નામના ત્યાંના હરિભક્ત જે સત્સંગીના હતા, નાસ્તિક હતા, પહેલા એ ગાડી ચલાવતા ચલાવતા પોતાની વાત કરતા કહેલું કે હું તો તદ્દન નાસ્તિક માણસ, મારા ઘરમાં શંકર ભગવાનની મૂર્તિ, અને કે હું નાસ્તિક એટલે હું તો પગે ન લાગુ, હું તો શંકર ભગવાનની મૂર્તિ જોઈને આમ 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 પગે લાગે છે, તો મને એમ થાય કે એ મને પગે લાગે છે, આવો નાસ્તિક.
પણ કે મારા પત્ની આસ્તિક એટલે મને સેજે સેજે ટકોર કરતા રહે, અને પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે જ્યારે બેંગ્લોર આવે તો મને લાભ લેવા માટે વાત કરતા હોય. પણ કે એમ કરતા 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 હું પ્રમુખ સ્વામી મહારાજના સમાગમમાં આવ્યો, અને મારે ત્યાં એક દિવસ અલ્પાર ગોઠવાયો, અને અલ્પાર ગોઠવાયો અને તે દિવસે પ્રમુખ સ્વામી મહારાજના મેં એકદમ નજીકથી લાભ લીધો, અને પ્રમુખ સ્વામી મહારાજે મને ધબ્બો માર્યો, અને તે દિવસથી મને નક્કી થયું જીવનમાં કે હવે તો માં કહો કે બાપ કહો એ બધું જ આ પ્રમુખ સ્વામી મહારાજમાં આવી ગયું. અને પછી કહ્યું કે મારા બાપુજી વર્ષો પછી મને પાછા મળી ગયા. આ બેંગ્લોરના રમેશભાઈએ પ્રમુખ સ્વામી મહારાજનો અનુભવ કર્યા પછી એક સ્વજનનો અનુભવ કર્યો, જેમાં આપણે આત્મબુદ્ધિ કરતા હોય છે અને આપણને વર્ષો સુધી યાદ આવે, માતા પિતાની હૂંફ આપણે વર્ષો સુધી મેળવી હોય, એમના જોડે હેત પ્રીત હોય, પણ પ્રમુખ સ્વામી મહારાજનો લાભ લીધો કે મારા બાપુજી મને વર્ષો પછી પાછા મળી ગયા, મને એનો અનુભવ થઈ રહ્યો છે. આવી રીતે રમેશભાઈએ પણ વાત કરી. બાપા વર્ષોથી સત્સંગમાં છે, આપણે જાણીએ છીએ કે આપણે ઉત્સવ સમયમાં ગયા હોઈએ તો કદાચ કોઈ આપણે ખબર ના લે, પણ બાપાની નજરમાં પણ નાનામાં નાના હરિભક્ત એ આવા ઉત્સવ સમયમાં પણ ભૂલાતા નથી, અને કંઈ દર્શન કરવા આવે કાં તો રસ્તામાં બાપા જતા હોય અને ચાલતા ચાલતા જતા હોય એક સ્થાનેથી બીજે સ્થાને, તો હરિભક્તો દર્શન કરતા હોય બાપાની નજર પહોંચી જાય. તો બાપા 1979 સાલમાં 9 મહિનામાં સાળંગપુરમાં વિરાજમાન હતા, અને આપણે જાણીએ છીએ કે તે વખતે અત્યારે જે યોગી વલ્લભ સ્વામી અને વિમલ સ્વરણ સ્વામી અક્ષરપીઠ ચલાવે છે, એ અક્ષરપીઠ એક હરિભક્તની એક નાની બેગમાં સમાઈ જતી હતી આખી અક્ષરપીઠ. અત્યારે તો 4 માળનું બિલ્ડિંગ બનાવ્યું છે અને ગોડાઓમાં રાખવા પડે છે, પણ એ અક્ષરપીઠ આખી એક બેગમાં આવી જતી હતી એવા રઢુના શંકર ભગત હતા. અને યોગીજી મહારાજ હતા ત્યારથી એ ફરતા, એ બેગ લઈને ફરતા, એમાં કંઠી તિલક તિલક જેવું ચાંદની ડબ્બી આ બધું રાખતા હતા, પૂજાનો સામાન મૂર્તિઓ બધું રાખે. એ શંકર ભગતને પ્રમુખ સ્વામી મહારાજે જોયા, એટલે શંકર ભગતને પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યું કે ક્યાં જમો છો તમે અત્યારે? એ શંકર ભગત રસોડે એવું બોલ્યા, અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ એકદમ ભાવમાં આવી ગયા, એટલે તમારે અમારી સાથે રોજ જમવાનું. તે વખતે બાપા કહે છે 79 સાલમાં તમારે અમારી સાથે રોજ જમવાનું. પછી બાપા એકદમ ભાવમાં આવી ગયા, બાપા કે પ્રગટ છે એનો ના પાડે છે, હું હા પાડું છું ને, તમે તો મોટા સ્વામીના શિષ્ય છો. અને પછી છેલ્લું વાક્ય બાપા બોલ્યા કે તમારો તો હક છે, હરિભક્તને બાપા શું કહે છે, તમારો તો હક છે. તો જો આત્મબુદ્ધિના લક્ષણ, ભગવાનને ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ, ખબર અંતર પૂછે એનું સાચું. સુભાષભાઈ ગામમાં ગયા તો વંશભાઈ મને શું બોલ્યા કે આત્મબુદ્ધિનો સત્સંગ હતો એમને. અને જે જે લોકો આફ્રિકા ગયા છે અને હરિભક્તોએ અને સંતોએ અનુભવ કર્યો છે કે આત્મબુદ્ધિનો સત્સંગ એટલે સુભાષભાઈ તમને મૂર્તિમાન આપણને દેખાય, તો બાપા પોતે આવી ખબર રાખે તો આપણને ખ્યાલ આવે કે આત્મબુદ્ધિ શું. સૌ સૌ સમયમાં તો આપણે આપણું પોતાની વ્યવસ્થા કરીને બેસી જઈએ, પણ બાપા નાનામાં નાના હરિભક્તને ભૂલતા નથી. 21/1/80 રોજ વિદ્યાનગરના 15 યુવકો એમણે વિચાર કર્યો કે બાપા આવતીકાલે અટલાદરા છે, 22 તારીખે અટલાદરામાં વસંત પંચમી હતી અને બાપાને હાજરીમાં ઉત્સવ થવાનો હતો, એટલે અટલાદરાથી રાત્રે એ લોકો નીકળ્યા હશે એટલે મોડા પહોંચ્યા. 15 યુવકો હતા વિદ્યાનગર છાત્રાલયના યુવકો, અને 15 યુવકો અટલાદરા એટલે વડોદરા સ્ટેશને મોડા પહોંચ્યા ટ્રેનમાં, અને ત્યાંથી રેલવે સ્ટેશનથી પછી ફોન કર્યો SCDPCOમાંથી અટલાદર મંદિરે કે અમે 15 યુવકો અહીંયા છીએ તો ગાડી મોકલો. તે વખતે ગાડી બધી જંગો હતી અને મોટી ગાડી હતી એમ માનીને પછી એમણે ફોન કરેલો તો ઉપાડનાર કોઈક વ્યક્તિ એ ભગત હતા કોઈ પાર્સદ, એણે કીધું કે તમે તારા રિક્ષામાં આવતો ને કંઈ વાંધો નહીં. એટલે એ લોકોએ કીધું કે અમે બહુ સંખ્યામાં છીએ, રિક્ષા મોંઘી પડે એટલે ગાડી મોકલો. એટલે 2 વાર આવી રીતે ટકોર કરીને એટલે પછી ભગત અલ્યા ત્યાં ગોલ્લભ સ્વામી તે વખતે તો કોઠારી હતા
ત્યાં બોલો સ્વામી પછી કઈ તજવીજ કરવા માટે પ્રયત્ન કરતા, પણ બાપાને ખબર પડી. અધી વખતે રાત્રે બાપા મોડા સુવા જવા જતા હશે, પણ બાપાને ખબર પડી. એટલે બાપા ત્યાં ગોલમ સ્વામી આગા પાછળ એટલે પૂછ્યું કે શું છે, તો ત્યાં ગોલમ સ્વામી વાત કરી કે આવી રીતે ગાડી મોકલવાની છે. બાપા તો એક તો ભાવમાં આવી ગયા. બાપા કે મારી પ્લેમ હાઉસ મોકલો. તે પ્લેમ હાઉસ ગાડીમાં તે વખતે બાપા ટેમ્પરરી ફરતા હશે, તો પ્લેમ હાઉસ ગાડી જે હતી હરિભક્તની, બાપા કે મારી પ્લેમ હાઉસ મોકલો અને જોંગો ગાડી મોકલો અને બધા યુવકોને લેતા આવો. તો રાત્રે 12:30 વાગે બાપાએ આવી વ્યવસ્થા કરી એક યુવકો માટે. તો આ પણ આત્મબુદ્ધિનું લક્ષણ. 20/8/85 ના રોજ પ્રભુસાઈ મહારાજ લંડનમાં હતા અને ભોજન સમારંભ ગોઠવાયેલો એક હરિભક્તને ત્યાં. એ હરિભક્તને ત્યાં ભોજન સમારંભ ગોઠવાયેલો, પછી હરિભક્તના દીકરાના મોઢામાં ભોજન સમારંભ પત્યા પછીથી બાપાએ લીલું અંજીર આપ્યું એના દીકરાના મુખમાં. અને પછી એના પિતાના તરફ જોઈ બાપા કે આ લોકની રીતે તો તમારો દીકરો કહેવાય, આ તમારો દીકરો કહેવાય. પણ પછી બાપા કે એ દીકરો અમારો પણ દીકરો છે. અને પછી બાપા એકદમ ભાવમાં બોલ્યા કે આધ્યાત્મિક રીતે તેના ઉપર અમારો પણ હક છે. બાપા કે આધ્યાત્મિક રીતે તેના ઉપર અમારો પણ હક છે. તો આ પ્રસંગ ઉપરથી પણ આપણને એમ લાગે છે કે ભલે લૌકિક રીતે દીકરો હરિભક્તનો હોય, પણ આધ્યાત્મિક રીતે હક કરીને આત્મબુદ્ધિ એ પ્રભુ સ્વાઈ મહારાજ દ્રઢ કરાવતા હોય છે. મહંત સ્વાઈ મહારાજ જ્યારે ગાદી ઉપર આવ્યા, અને ગાદી ઉપર આવ્યા પછી તે આપણે જાણીએ છીએ કે શરૂઆતમાં એમનો લાભ લેવા માટે પુષ્કળ કીર્તિ હરિભક્તોની હતી કે એકવાર ધંબો મળી જાય, એકવાર નજીકથી દર્શન થઈ જાય, એકવાર ચરણ સ્પર્શ થઈ જાય, એકવાર બાપા જોડે ફોટો પડાઈ જવાય, આ બધું આપણને મનમાં સંકલ્પ થતા હોય. તો બાપા જ્યારે ત્યાં 2018 આણંદ હતા, અને આણંદમાં હરિભક્તોની મુલાકાતનો સમય હતો, એ પ્રમાણે બાપાને લગભગ 90 મિનિટમાં હરિભક્તોની મુલાકાત રાખેલી 1.5 કલાક. અને 1.5 કલાકના સમય દરમિયાન 662 મુલાકાતીઓ આવ્યા, એમાંથી 450 તો છાત્રાલયના છાત્રો હતા, વિદ્યાનગર છાત્રાલયના છાત્રો. એટલે તે વખતે આવી મુલાકાતમાં એક એક વ્યક્તિને, એક એક હરિભક્તને, એક એક મુલાકાતીને મસ્તક ઉપર બાપા હાથ મૂકતા. અને અમે જોયું પણ છે કે થોડા સમય પછી બાપાનો હાથ આમ જમણો હાથ દુખે ને, એટલે પછી આ જમણો હાથ આમ કરી પછી ડાબા હાથે આમ આમ કરવા માંડે, પછી જમણો હાથ એ આમાં મસળવા માંડે, સેવકો કંઈક ને કંઈક સ્પ્રે મારે એવું કરે, પણ એ ત્યાંથી ઊભા ન થાય. એટલે ત્યાં સંત હતા પુણ્ય નિલય સ્વામી, એમણે બાપાને કહ્યું કે બાપા આટલા બધાને માથે હાથ મૂકતા અઘરું પડતું નથી. અને તે વખતે બાપા એકદમ ભાવમાં બોલ્યા કે હરિભક્તો રાજી થાય ને. બાપા એવું બોલ્યા કે હરિભક્તો રાજી થાય ને. તો આ પ્રસંગ ઉપરથી પણ આપણને એમ લાગે કે આત્મબુદ્ધિના આ લક્ષણ સંતો ભક્તો પ્રત્યે બાપાને કેવી આત્મબુદ્ધિ છે, અને એના અર્થે જ આ પોતાનું દેહ અર્પણ કર્યું છે. બાપા જ્યારે સારંગપુરમાં વિરાજમાન હતા ત્યારે સારંગપુરમાં હરિભક્તોને જે પ્રસાદ આપવાનો હતો, એ પ્રસાદના બોક્સ પ્રસાદી કરવા માટે ગુલાબના પુષ્પોની પાંખડીઓ છાંટવાની હતી. એટલે સેવક સંતોએ કીધું કે આ હરિભક્તોને પ્રસાદ આપવાનો છે, પુષ્પોની પાંખડીઓ છાંટી દો. હવે પુષ્પની પાંખડી નજીક જે બોક્સ હોય એના ઉપર તમામ છાંટી પસાર થઈ જવાય તો સેલ હોય, પણ દૂર થોડા બોક્સ પડ્યા હોય તો શું કરે. તો બાપા નજીક જઈને નમી નમીને બધા ઉપર પુષ્પની પાંખડી છાંટી, અને પછી બાપા સેજે સેજે બોલ્યા કે યોગી બાપા તો હરિભક્તોના સામાન્ય દંડવત કરતા હતા, તો આપણે થોડું વધારે નમીને પાંખડીઓ છાંટવામાં શું વાંધો આવે છે. સેવક સંતો અટકાવતા હતા કે બાપાને તકલીફ ન પડે, એમ ચાલવું ન પડે કે નમવું ન પડે કે એથી તકલીફ ઓછી થઈ ગઈ રીતે. પણ બાપાએ આવી રીતે પોતે સ્વતઃ બોલ્યા કે યોગી બાપા તો હરિભક્તોના સામાન્ય દંડવત કરતા હતા, તો પણ આપણે નમવામાં શું વાંધો છે. તો આ બધા પ્રસંગો ઉપરથી અને એમના ઉપદેશામૃત ઉપરથી આપણને ખ્યાલ આવે કે ભગવાને ભગવાનના સંતમાં આત્મબુદ્ધિ વિશેષે કરીને કરવાની છે. અને તો અંશાઈ મહારાજ આ જ પત્રમાં ઉલ્લેખ કરતા કહે છે કે જો પ્રાપ્તિને માણવી હોય, આપણે જે પ્રાપ્તિ થઈ છે એને માણવી હોય,
તો દાસ ભાવ અને દિવ્ય ભાવ રાખ્યા વગર છૂટકો નથી. અને હમણાં બ્રહ્મોની સ્વામી કથામાં બોલેલા કે ભગવાનને ભજતા સર્વે હરિજનો દિવ્ય છે. આ મર્મની વાત જે કોઈ સમજે, ધારે ને વિચારે તે મગ્ન થઈ જાય છે, જગ જીતી જાય છે, આઠે પોર એનો આનંદ ટળતો નથી. તો સ્વામી ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં જે આત્મબુદ્ધિ દ્રઢ કરવાનું કહ્યું છે, એવી આત્મબુદ્ધિ આપણે પ્રમુખસાહી મહારાજ અને મહંતસાહી મહારાજના જીવનમાંથી અને યોગીજી મહારાજના ઉપદેશમાંથી આપણે દ્રઢ કરીએ અને પરપૂજ્ય મહંતસાહી મહારાજનો રાજીપો પ્રાપ્ત કરી શકીએ, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.